નલિયા ખાતે શાંતિ સિમેન્ટના સહયોગથી નમો કોવિડ 100 બેડની હોસ્પિટલનું રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો। કોરોનાનું સંક્રમણ સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ વધી રહ્યું છે, ત્યારે તમામ વિસ્તારોમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે। જે અન્વયે આજરોજ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરની ઉપસ્થિતિમાં શાંતિ સિમેન્ટ કંપની દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નલિયા ખાતે 100 બેડની નમો કોવિડ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર અબડાસા તાલુકો તેમજ આજુબાજુના લોકોને કોરોનાની સારવાર માટેની તમામ સુવિધાઓ ત્યાં જ મળી રહેશે, તેની છેક ભૂત સુધી ધક્કો નહીં ખાવો પડે। રમેશ ભાનુશાલી, સ્પીડ ન્યૂઝ 17, અબડાસા, કચ્છ। આજે પશ્ચિમ કચ્છનું છેવાડાનું ગામ એટલે કે નલિયા, અબડાસાનું મુખ્ય મથક નલિયા ખાતે સાંગી સિમેન્ટ કંપની દ્વારા 100 બેડની હોસ્પિટલનું આજે શુભારંભ કરવામાં આવ્યું છે। પશ્ચિમ કચ્છના લોકોને ખૂબ મોટું સુખાકારીનું સૂર્યોદય થઈ રહ્યું છે। સાંગી કંપની પાસે ઘણા સમયથી અપેક્ષા હતી, CSR પ્રમાણે એ પોતાનું સામાજિક દાયિત્વ નિભાવે, અને એમના MD આદરણીય રવિ સાહેબે આ બીડું ઝડપ્યું છે। અન્ય કંપનીઓને પણ આ વિસ્તારમાં, અન્ય કંપનીઓ પણ જે છે એમને પણ પ્રેરણા મળશે અને આ વિસ્તારના લોકો માટે એક સુખાકારી રહેશે। નલિયામાં ખાસ કરીને સોનામાં સુગંધ એ ભળી છે કે સાંગી કંપનીએ તો બધી જ આનુષંગિક સગવડો પૂરી પાડશે, પરંતુ એના માટે સાથ અને સહકારની જરૂરિયાત છે। તો નલિયા ચેમ્બર ઓફ કોમર્સ હોય, નલિયા વેપારી મંડળ હોય, નલિયા સરપંચ મંડળ હોય, નલિયાના સામાજિક સંસ્થાઓ હોય, આ બધાએ સાથે મળીને આ એક કામને ઉપાડી લીધું છે। આઈ રિયલી પ્રાઉડ ઓફ યુ, ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અહીંના ધારાસભ્ય ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહજી ખૂબ સક્રિય છે, એટલે એણે આ બધાને સાથે લઈ અને આ વિસ્તારના જનતા માટે ખૂબ સુંદર વ્યવસ્થા ઊભી કરી છે। આવો આપણે સૌ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું જે સપનું છે કે 2 ગજ કી દૂરી, માસ્ક અવશ્ય પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, અને એ જ રીતે કોરોનાને મહાત આપીને આપણા પરિવારને સલામત રાખીએ, એ જ પ્રાર્થના, એ જ અપેક્ષા ભારત માતા કી જય। અબડાસા પંથકના આ વિસ્તારના લોકો માટે નલિયા મુકામે સાંગી કંપની દ્વારા આજે કોવિડ હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રાજ્યના મંત્રીશ્રી આદરણીય વાસણભાઈ આહીર, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા, સાથે અમારા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ અને સાથે સૌ આગેવાનો જોડાણા હતા, અને ખાસ કરીને સાંગી કંપનીના આદરણીય ભાઈ શ્રી ગોહિલભાઈ અને એમની ટીમ દ્વારા જે રીતે સાંગી પરિવારે વર્ષોથી ઉદ્યોગ જગતમાં આ વિસ્તારની અંદર કાર્યરત છે, અને આ મહામારી વચ્ચે પણ અમારા સ્થાનિક બધા જ આગેવાનોની એક લાગણી હતી કે અહીંયા કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવે। આજે 100 બેડ જેટલી કોવિડ હોસ્પિટલ આજે ઓક્સિજન બેડ સાથે આજે શરૂ કરવામાં આવી છે। આપણે આશા રાખીએ કે જલ્દીથી આપણે કોરોના મહામારીમાંથી આપણે બધા મુક્ત થઈએ, પણ ઉદ્યોગની સાથે સાથે આ સેવાકીય પ્રવૃત્તિ જે સાંગી કંપનીએ કરી છે એ પણ આ વિસ્તારના લોકો માટે અને બીજી કંપની માટે એક પ્રેરણારૂપ રહેશે। આપણે આશા રાખીએ કે વહીવટતંત્ર સાથે અમારા SDM શ્રી અને
આ સાંગીના આગેવાનો સાથે મળી કરીને વાર્તાલાપ વાતચીત કરશે અને જરૂર પડશે તો સરકારમાંથી પણ લોન માટે આપણે આ વ્યવસ્થા ઊભી કરવા માટે એમને મદદરૂપ બનશું. સાંગી તરફથી અમારા એરિયાના એમપીસી સાહેબ વિનોદ સાહેબ, મંત્રી શ્રી વાસણભાઈ, અમારા એમએલએ સાહેબ અને સમગ્ર નલિયાના વેપારી એસોસિએશનના ભાઈઓના પ્રયાસથી અમે 100 બેડની વ્યવસ્થા નલિયા ખાતે કરીએ છીએ અને અમે પૂરી તરફ છે પૂરા અબડાસા તાલુકામાં બધી વ્યવસ્થા કરવામાં અમે અમારો સહયોગ રહેશે. અમારો એક પ્લાન્ટ ઓક્સિજનનો છે જેમાં લિક્વિડ ઓક્સિજન બરોડાથી આવતું હોવાથી એ લિક્વિડ નહીં મળવાથી અમારો એ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત નથી. જો એ મળે તો અમે સમગ્ર અમારા અબડાસા પંથકમાં ઓક્સિજન સિલિન્ડર પૂરું પાડવા અમે પૂરી તૈયારી વર્તાવીએ છીએ. અમે ખાતરી કરીએ છીએ કે એ ઓક્સિજન ઇન્ડસ્ટ્રી માટે નહીં વપરાય, ઓનલી મેડિકલ માટે જ વાપરશું. એ બાબત ડેપ્યુટી કલેક્ટર સાહેબ તરફથી અમને પૂરો સહકાર મળે છે અને અમે ઈચ્છીએ કે બસ વેપારી મંડળ નલિયાનું જે છે એ પૂરો કાર્યરત અમને પૂરો સહકાર આપે અને અમે આ કાર્યને સેવા માટે ભાગીદાર થઈએ. થઈ સરકાર તરફથી અપેક્ષાની અમે કોઈ રાખેલી આશાની ઓક્સિજન લિક્વિડ મળે એ જ અમારે, પછી બધી સગવડ અમે ને અમારા એમએલએ પહોંચી વળીએ છીએ. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.